दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘન શ્યામ મહારાજની કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ બ્યાસીમું આપણે શ્રવણ કરીએ છીએ ભગવાનની સાથે રહેનારા સંતો ભક્તો એની કેવી સમજણ હતી વ્યવહારની રીતે રહેતા હતા પણ આ જગતની એક પણ વસ્તુમાં મારું છે એવું મમત્વ નહોતા રાખતા બંધાયા નહોતા અને જે વસ્તુ ભગવાનના કામમાં આવી એ જ આપણી હરિસેવ મેં જીતનો આયા જો બહીજો રહાયા હરિસેવ મેં જીતનો આયા જો સત્ય રહાયા માયા લેસન ભાગા એ ભગવાન આવી એટલી વસ્તુ આપણી એટલે કે આપણું કલ્યાણ કરનારી એ વસ્તુમાં માયા અંતરાયરૂપ નથી થતી આવી રીતે મહારાજ લીંબડી નગરમાં પધારી રહ્યા છે અદભુત મહારાજની છબી છે સવારી અતિ સુંદર શોભી રહી છે આપણે કથાના મૂળ શબ્દોને આગળ વધારીએ અદભુત એક એક વાત છે ગુજરાતીમાં છે તમે બધા ભક્તો સમજવું છે આમાં સારી વાત આપણા જીવનને સ્પર્શેવી વાત એને પકડતા એને સમજતા અને એને યાદ રાખતા શીખજો લીંબડી નગરના વેપારી સાહુકારો હતા જેમણે ધર્મને જ સત્ય રૂપમાં માન્યો હતો તેમણે શ્રીહરિનો પ્રતાપ જોયો એટલે તેઓ બંને હાથ જોડીને નમસ્કાર કરતા થઈ ગયા તેઓ પરસ્પર મળીને વખાણ કરતા હતા સાચો ધર્મ તો આ ઠેકાણે જોયો બીજે તો માત્ર દેખાવ પૂરતો ધર્મ હતો માત્ર ધર્મ કહીને કર્મને જ બાંધતા હતા જેઓ મહામલિન ધર્મવાળા હતા તેઓ કપટભર્યા વ્યવહારથી પોતાનું ગુજરાન ચલાવતા હતા તેઓ શ્રીહરિનો અપાર પ્રતાપ દેખીને પોતાના મનમાં અતિશય બળવા લાગતા હતા સત્ય ને અસત્યનું મહાયુદ્ધ આ જગતમાં કાળથી ચાલી રહ્યું છે આ જગતમાં જન્મેલા દરેક માણસ માટે એક પઝલ છે કે એને કોઈ પણ રીતે સત્ય શું છે સાચું શું છે એ શોધવું જોઈએ આપણે અંતરથી આ વાતની તપાસ નથી કરી આપણે ભાગ્યશાળી છીએ આપણને મહારાજ સાચા સંતો મળી ગયા ઇન્ડિયામાં આજે પણ અરે અમેરિકામાં પણ હજારો લાખો કરોડોના કરોડો માણસો ભટકી રહ્યા છે આપણે જોઈએ છીએ કેવા ભટકે છે મેં તમને કહ્યું હતું ને સાધુ ઘરમાં આવે ઘરની દીકરીઓ સાધુની સેવા કરે પગ દબાવે આ અમેરિકાની વાત કરું છું કોનું કલ્યાણ થશે આમાં લોઢા જોડે લોઢું બાંધશો કોણ કોને તારશે બેય ડૂબવાના બેય મરવાના લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા કલ્યાણ ઉપર કોઈનો અધિકાર નથી અરે હવે તો આ કળિયુગમાં બધું ખુલ્લું થવા મળ્યું ભગવાન થઈને પૂજાનારા ધૂતારાઓ અત્યારે જેલમાં બેઠા છે અને જેલમાં ગયા છે તો એ માનનારા તો હજી માને છે આટલા કૌભાંડો આટલી બધી જગજાહેર વાતો હોવા છતાં પણ ત્યારે આપણને ભગવાન સ્વામિનારાયણની કેટલી મોટી કૃપા આપણા ઉપર કે આવા ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી શુદ્ધ એવા પરિપૂર્ણ એકાંતિક સંતો આપણને મળ્યા લીંબડીના ડાયા વિચક્ષણ વેપારીઓ એને જોઈ લીધું આગળ તમે જોયું હતું બોટાદના ભગાદોષીની વાત આવી ત્યારે આ સિદ્ધ સિદ્ધોત યાદ છે ને ભગા દોશી ચુસ્ત ચુસ્ત જૈન જૈન હતા સિવાય બીજી કોઈ જગ્યાને આસ્થા વિશ્વાસ નાસ્તિક હતા પણ તેમ છતાં મહારાજના દર્શન થાય ભગવાનના સાધુને જમતા જોયા એમની ક્રિયા જોઈ અને ક્રિયા જોઈને એના હૃદયમાં વિશ્વાસ બેસી ગયો કે આ કળિયુગમાં આવી રીતે ધર્મ નિયમ પાળનારા કોણ હોઈ શકે આ અમેરિકા જેવા દેશમાં આપણા સંતો ઠાકોરજીની સોળે સેવા કરે છે સોળે સેવા એટલે શું કહેવાય સોળે સેવા કેવી રીતે થાય સાંભળનારા ભક્તો એકાદ વાર મંદિરમાં આવી સંતો સાથે બેસી થોડું રોકાજો બે ચાર કલાક સાંભળવાનું નહીં અને જોજો આ કળિયુગમાં મળે આશીત ભગત મળે આ સંતો આપણને મળ્યા વેપારીઓને પણ સમજાઈ ગયું સાચો ધર્મ આ જગ્યાએ જ છે સાચો ધર્મ છે એટલે કલ્યાણ પણ આ જગ્યાએ જ છે ધર્મથી ભ્રષ્ટ લોકોનું ક્યાંય માન રહ્યું નહીં ધર્મ દેખાવા લાગ્યો એટલે અધર્મ પણ ખુલ્લો થઈ ગયો અધર્મ ખુલ્લો થવા લાગ્યો એનું માન જતું રહ્યું અધર્મી લોકો બળવા લાગ્યા અધર્મી લોકો હવે કાળતરા કરવા લાગ્યા ધર્મને બદનામ કરવા માટે આ જ યુદ્ધ છે ને તેથી ધર્મ ભ્રષ્ટ લોકો સંતાતા હતા અધર્મી વૈરાગ્યો હતા તેઓ પણ બધા છુપાઈને રહેતા હતા મંત્ર તંત્ર ચોટ જેમાં જેટલું જોર બધું કરી ચૂક્યા પણ તેમનું થોડુંય પણ ચાલ્યું નહીં તે સમયે શ્રીહરીનો સત્કાર જેણે જેવો કર્યો તેને તેવું ફળ તત્કાળ મળી ગયું એક સરસ વાત આવે છે સાંભળજો જે કલ્પવૃક્ષ છે તે તો સહુનું અતિશય સારું ઈચ્છે છે છેલ્પ વૃક્ષ હે અતિ અધિક નુન્ય ન અધિક નૂન્યૂન્ય ચન ભાવમહી શુભ કલ્પ વૃક્ષ હિ જોય સબકો ઈચ્છત સાર હતી કલ્પ વૃક્ષ એક જ કામ કરે છે બધાનું ભલું સારું રૂડું થાય એ જ ઈચ્છે છે કલ્પ વૃક્ષ સહુનું અતિશય રૂડું ઈચ્છે છે તેને માટે કોઈ અધિક નથી કોઈ ન્યૂન નથી તેમ છતાં અધિકતા અને ન્યૂનતા લોકોના ભાવમાં રહે છે શ્રીહરિ પણ સહુનું અતિ સારું જ ઈચ્છે છે શ્રીહરિ તેશે રહાય કલ્પવૃક્ષ ચિંતામણી જેવું ભાવત્યુ ફલ લહાય અમૃત ઝેર રહે ભાવતીની કલ્પ વૃક્ષ ની આ નાની વાર્તા ઘણી વાર આપણે સભામાં સાંભળી છે ઘટાદાર કલ્પ નું ઝાડ જંગલમાં ભૂલો પડેલો ભટકેલો કોઈ માણસ કલ્પ વૃક્ષ નીચે આવીને બેસે થાકેલો છે ભૂખ લાગી છે તરસ લાગે છે આવું ઘેઘુર ઘટાદાર વૃક્ષ એની છાયા શીતળ હતી એની નીચે બેઠો જમીન ઉપર આડો પડ્યો એને થયું જો પીવાનું પાણી હોત ને તો કેવી મજા આવી જાય આમ સંકલ્પ કરે ત્યાં તો માટલી તૈયાર પાણીની માટલી જોઈ અતિ તરસ્યો હતો વિચાર્યું નહીં ક્યાંથી પાણી આવ્યું કેમ આવ્યું પાણી પીવા લાગ્યો થોડું પાણી પીધું શાંતિ વળી વળી પાછો આડો પડ્યો વિચાર આવે પાણી તો છે જો જમવામાં લાડુ બાડુ હોત ને તો મજા પડી જાત અને આમ નજર કરે મોટો થાળ લાડવાથી ભરેલો ભૂખ્યો હતો ભૂખ્યાને કશું દેખાય નહીં ને ઊંઘ ન જોવે ઓટલો અને ભૂખ ન જોવે રોટલો ક્યાંથી આવ્યા કોણ લાવ્યું કેમ લાવ કેમ આવ્યા કશું વિચાર્યું નહીં લાડુ ખાવા લાગ્યો અને લાડુ ખાધા પછી પાછો આડો પડ્યો એમથી પથારી હોત તો ત્યાં તો આમ છપ્પર પલંગ તૈયાર હા છપ્પર પલંગ ઉપર ચડ્યો હવે નિરાત વળી તરસ છીપી ગઈ ભૂખ ભાંગી ગઈ એટલે વળી પાછો વિચાર આવ્યો અહીંયા કશું નહોતું પાણી નહીં લાડુ નહીં પથારી નહીં મારી આંખે જોઈ લઉં અને આ બધું આમ વિચારતાની સાથે આવી ગયું ભૂત ભૂત હશે તો મારી નહીં નાખે ને આમ મનમાં વિચાર થવા લાગ્યા જોયું અને શું થયું વિચાર આવતાની સાથે આવ્યો ભૂત કલ્પ હતું એવું ભયંકર બિહામણું ભૂત આવ્યું ભૂતને જુના તો અધમુહો થઈ ગયો અને પકડી મારી નાખ્યો કલ્પ વૃક્ષનો સ્વ મારવાનો નથી કલ્પ વૃક્ષનો સ્વભાવ તો તારવાનો છે પણ મનુષ્યનો કુકર્મ વાળો ભાવ એવો છે ને કે કલ્પ વૃક્ષની નીચે જાય ને ત્યાં પણ દુઃખી થાય છે અંતરમાં ભાવ નથી એટલે ભગવાન શ્રીહરી જીવ પ્રાણી માત્રનું રૂડું ઈચ્છે છે તેમ છતાં આ અભાગી જીવ એવો છે ને ભગવાન ભગવાન મળ્યા પછી પણ ભગવાનથી કલ્યાણને પામી નથી શકતો ત્યાંથી પણ પોતાનું કલ્યાણ બગાડે છે શ્રીહરિ તો કલ્પવૃક્ષ અને ચિંતામણી જેવા છે તેમાં જે લોકો જેવી ભાવના કરે તેવા ફળને પામે છે જો અમૃતની ભાવના કરે તો અમૃત મળે છે અને ઝેરની ભાવના કરે તો ઝેર મળે છે અમૃત અને ઝેર એ તો ભાવમાં રહ્યું છે મારા પોતાના જીવનનો અનુભવ તમને કહું ભૌતિક વાદના ભરડામાં આપણે બધા આવેલા છીએ બાહ્ય જગતમાં આપણે એટલા બધા રાચ્યા છીએ ડૂબ્યા છીએ અંતર જગત કેવું છે ખબર જ નથી અંતરથી મહારાજને સંભારો અંતરથી મોટા મોટા સત્પુરુષો ને સંભારો એ મોટા મોટા સત્પુરુષોના સદગુણોને સંભારો વચનામૃતમાં મહારાજ એમ કહે કામ ક્રોધાદિકના તરંગો અંતરમાં ઉછળતા હોય દરિયામાં મોટા મોટા લોઢ આવે ને મોજા આવે ને દરિયાના મોટા મોજા જેવા અંતરમાં અંતઃશત્રુના તરંગો ઉછળતા હોય આદત પાડો મહારાજ બોલ્યા મુક્તાનંદ સ્વામી જેવા સાધુને યાદ કરે ને તો અંતરના તરંગ માત્ર શાંત થઈ જાય આ અભ્યાસ કરવાનો છે આ કથા થિયરીકલ છે એક કલાક કથા સાંભળી અને ત્રેવીસ કલાક સુધી એ કથાનો અભ્યાસ કરવાનો છે મહારાજને મોટા પુરુષોને એના સદગુણોને એના ઐશ્વર્યોને એની કૃપા દ્રષ્ટિને વિચારતા જો થઈ જશો ને વાગોળતા થઈ જશો ને આનું નામ ભાવ એને શું કહેવાય તો અંતરમાં ભાવ જાગશે બહુ સરસ આ વિષય છે ક્યારેક આપણે પ્રેઝન્ટેશન દ્વારા સમજાવીશું દિવ્ય જીવન એના ઉપર અત્યારે પુષ્કળ પ્રવચનો પુસ્તકો લખાઈ રહ્યા છે બોલાઈ રહ્યા છે બધું થઈ રહ્યું છે દિવ્ય જીવન સુધી પહોંચવા માટેના આ ચાર પગથિયા છે દિવ્ય વિચાર પહેલો દિવ્ય વિચાર કરશો તો દિવ્ય બુદ્ધિ થશે પહેલા તો વિચાર કરવા પડશે દિવ્ય આપણને શું સારું મળ્યું છે કયું શ્રેષ્ઠ મળ્યું છે આપણને ગુરુજી આ પ્રિય દ્રષ્ટાંત સો રૂપિયા આપણે જતા હોય રસ્તામાં સો ડોલરની નોટ મળે દસ દસ ની દસ રાજી રાજી થઈ જઈએ ગણ ખિસ્સામાં મૂકીએ વળી પાછી કાઢીને ગણીએ બે ત્રણ વાર ગણીએ ઘરે જઈએ આનંદ આનંદ હોય સો ડોલર મને મળ્યા અને ઘરે જઈને ગણીએ એમાં એક નોટ ઓછી થઈ જાય નેવું ડોલર થાય એક નોટ પડી ગઈ આપને ખબર પડે આપણે રડવા લાગીએ ખૂબ દુઃખી થઈએ આખી જિંદગી દુઃખી રહીએ મારા દસ ડોલર પડી ગયા દસ ડોલર પડી ગયા નેવું બચ્યા એનો આનંદ આપણને નથી દુનિયાના મોટા ભાગના જીવોનું દુઃખ એક જ કારણથી છે જે મળ્યું છે એનો આનંદ નથી પણ જે થોડું ઘણું નથી મળ્યું એનું દુઃખ બધાને છે બધાને છે અમારા જેવા કથાકાર હોય તેમ થાય સમય કીર્તન બહુ સારા ગાય ગાવા ગાતા નથી આવડતું જે આપ્યું છે સારું આપ્યું છે શ્રેષ્ઠ આપ્યું છે ઠાકોરજીએ એના વિચાર કરવા સંતો ભક્તો આપણને મળ્યા છે એના વિચાર કરવા એના દિવ્ય ગુણો છે એના વિચાર દિવ્ય વિચાર દિવ્ય બુદ્ધિને જન્મ આપે છે તમારો વિચાર જ્યારે દિવ્ય થાય પછી બુદ્ધિ દિવ્ય પછી તમે કોઈ પણ ઘટનામાં ખરાબ ઘટના હશે એમાંથી પણ તમે પોઝિટિવ મેસેજ જ લેશો દિવ્ય વિચાર દિવ્ય બુદ્ધિને જન્મ આપે છે દિવ્ય બુદ્ધિ દિવ્ય ભાવને જન્મ આપે છે દિવ્ય ભાવ એટલે હૃદય જયારે દિવ્ય બની જાય ને પછી એને કોઈ ખરાબ ઘટના પણ નહીં લાગે સુની ચેવ સ્વ કેચ પંડિત સમદર્શિન એને કણ કણકણમાં પછી ઠાકોરજી મહારાજ દેખાશે ભગવાન દેખાશે શિયા મય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગપાની આ દિવ્ય ભાવ અને દિવ્ય ભાવ થાય પછી માણસનું જીવન દિવ્ય બની જાય એની બાજુમાં કોઈ પાપી જેવો જીવ બેઠો હોય ને એને પવન અડે ને તો પણ પેલો માણસ પવિત્ર બની જાય આટલું શ્રેષ્ઠ ઉચ્ચ ભૂમિકાનું જીવન આ રીતે શરૂ થાય છે પૂજ્યપાત ગુરુજી સાથે રહીએ છીએ જીવનમાં એવા સારા સારા શ્રેષ્ઠ શ્રેષ્ઠ આ મહાપુરુષની કૃપાથી અનુભવો થાય છે તમને પણ એટલા માટે કહું છું વિચાર દિવ્ય બનાવો તમારા મનને દિવ્ય બનાવો તમારા મનમાં સૌથી પહેલા મંદિરમાં મનરૂપી મંદિરમાં મહારાજને પધરાવો કેવી સરસ વાત છે અમૃત અને ઝેર એ તો ભાવમાં છે અમૃત ઝેર રહે ભાવ તીમી આપણા અંતરમાં ભાવ છે ને તો અમૃત છે ભગવાન છે આ લોકમાં જ આપણે અક્ષરધામમાં છીએ અને ભાવનામનું તત્વ ખલાસ થઈ ગયું સ્વભાવથી આપણે હારી ગયા તો સમજો કે આ દુનિયામાં ઝેર છે નરક છે ઉપાધિ છે ત્રાસ છે એના સિવાય કશું જ નથી સરસ વાતો છે પણ આપણે આગળ વધવું છે શ્રીહરિની ઈચ્છા જોઈને ઠાકોર સાહેબ હરિસિંહજી શ્રીહરિને પોતાના રાજભવનમાં લઈ ગયા જ્યારે શ્રીહરિ ત્યાં પધાર્યા તે સમયે રાજદરબારની શોભા ઘણી ભારે હતી રાજાની બેઠકનો મહેલ હતો તેને અત્યંત સ્વચ્છ કરાવ્યો હતો હતો સાત માળનો તે મહેલ તેમાં બધા ગોખ વિચિત્ર હતા તે મહેલમાં પાંચ રંગના ચિત્રો હતા તેમાં સોનાનો વરખ ઘણો વાપર્યો હતો તેમાં સત્વરે સુશોભિત જરિયાની ઉલેચ બાંધી દીધા હતા એટલી સરસ આ બધી કથાઓ છે ધ્યાનથી સાંભળજો ઓછા સમયમાં મારે સમજાવું છે એટલે કહું છું લીંબડી ગામના ઠાકોર સાહેબ હરિસિંહજી દરબાર એની આ સરસ વાત છે સત્સંગમાં ઘણા શાસ્ત્રોમાં જુદી જુદી જગ્યાએ છે સાર રૂપે અહીંયા વાત આવે છે સાંભળજો ધ્યાનથી આપણી આ સભામાં પણ આપણા લોયાધામ પરિવારમાં પણ અત્યારે ક્યાંથી ક્યાંથી કોઈ ફ્લોરિડા થી કોઈ જ્યોર્જિયાથી કોઈ ટેક્સાસ થી કોઈ શિકાગોથી વર્જિનિયા થી કોઈ નોર્થ થી ઓહાયો થી કેનેડાથી ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયાથી આજે ફોન આવ્યો હતો જર્મનીથી ડેઈલી કથા સાંભળે છે આપણા ગુરુકુલના વિદ્યાર્થી છે સ્વામી કથા સાંભળવા માટે અમે જાગીએ છીએ ડેઈલી કથા સાંભળે છે તમે સાંભળો છો મને આનંદ છે અમે રાજી છીએ પણ આપણે એક સ્ટેજ આગળ જઈએ આમાં કેટલા સારા સારા ડોક્ટરો સાંભળે છે વકીલો સાંભળે છે પૂજ્ય ગુરુજીનો એક સંકલ્પ છે એક શબ્દ પણ બોલીએ હજાર વાર વિચારીને આપણા સંતો એ રીતે કથા કરે છે સવારની કથા હોય સાંજની કથા હોય તૈયારી હોય વાંચન હોય મહારાજને સાથે રાખીને શાસ્ત્રને સાથે રાખીને ગુરુજીની આજ્ઞાથી આ કથા કરીએ છીએ તમે સાંભળો છો આ કથા દ્વારા કેટલા બધા હરિભક્તોના જીવન મહાન પરિવર્તન પામ્યા છે એવા અનેક દાખલાઓ છે તો આપણે એક સ્ટેજ આગળ જવું છે આપણા જીવનમાંથી વ્યસનો જાય કુટેવો જાય સારી વાત છે પણ એના કરતા એક સ્ટેપ આગળ મેં કહ્યું ને સત્યની શોધ માટે આપણે પ્રયત્ન નથી કર્યો સત્યના અનુભવ માટે આપણે પ્રયત્ન નથી કર્યો એ અનુભવ કરવો હશે તો આપણે આ દિશામાં ચાલવું પડશે દરબાર હરિસિંહજી સાંભળજો મહારાજને બોલાવે છે હમણાં પ્રાર્થના કરશે રાજા છે તો ભગવાનને બોલ્યાવા હોય જાણ્યું હોય સાંભળ્યું હોય તપાસ કરી હોય કેટલા બધા બાયોડેટા કલેક્ટ કર્યા હોય એ બધી વાત ટૂંકમાં આવશે એમાં બિલોરી કાચની હાંડીઓ અને ઝાડ પ્રત્યેક ખંડમાં બાંધી દીધા હતા ચિત્ર વિચિત્ર રંગના ભારે માહેલા મોટા ગાલીચાઓ પાથરી દીધા હતા એક મોટું સોનેરી સિંહાસન શ્રીહરિને માટે બિછાવી દીધું હતું શ્રીહરિ હાથથી ઉપરથી ઉતર્યા ત્યારે ઠાકોર સાહેબે શ્રીહરિનો હાથ પકડ્યો અને ઘણા જ પ્રેમથી મોટા સિંહાસન ઉપર પ્રભુને બેસાડ્યા તેઓ રાજાની પવિત્ર રીતને જાણતા હતા સદગુરુ મુક્તાનંદ સ્વામી આદિ બુદ્ધિમાન સંતો શ્રીહરિની આગળ બેઠા દાદા ખાચર વગેરે હરિભક્તો હતા તેઓ શ્રીહરિની પાસે બેઠા દરબાર જીવા ખાચર થોડી વાર પછી આવ્યા છતાં શ્રીહરીએ તેમને બોલાવીને આગળ બેસાડ્યા નામ પૂછ્યા મહારાજા બધા કોણ છે કયા કયા ગામના ગામેતીઓ છે રાજાઓ છે મોટા મોટા સંતોના નામ પૂછ્યા અને દરબાર હઠીસિંહજીએ કહ્યું મહારાજ આ સંતો ભક્તોના નામ અંત સમયે કામ લાગશે મહારાજ આ બધી કોઈ વસ્તુ કામ લાગે છે નહીં અંતે જો કામ લાગશે ને તો તમારું નામ આવા સંતોનું નામ આવા ભક્તોનું નામ એ જ કામ લાગશે આપણે જાણીએ છીએ આ સત્સંગની ઘણી બધી કથાઓ બ્રહ્માનંદ સ્વામીનું પેટ યાદ રાખે ગોળા જેવું બાપજીનું પેટ અને અંત સમયમાં એ પેટ યાદ આવી જાય યમના દૂતો ભાગી જાય ખબર છે રાત્રે સુતા છે ઘસાટ ઊંઘમાં કોઈક ગયા જન્મમાં સારું પુણ્ય કર્યું હશે ઊંઘમાં સ્વપ્નમાં યમના દૂતો દેખાણ જમદૂતો હાથમાં જુદા જુદા શસ્ત્રો છે પહાડ જેવા શરીર છે ઊંડી ગુફા જેવીની આંખો છે ભયંકર બિહામણી આકૃતિઓ છે આ યમદૂતો હાથમાં છરા તલવાર ત્રિશૂળ ગદાઓ આ લઈને પાછળ દોડે છે દરબારને પકડીને મારવા માટે દરબાર એવા ભાગ્યા એવા ભાગ્યા એવા ભાગ્યા ઉભી પૂછડી પાછળ પેલા યમદૂતો આપણે જોયા નથી એટલા માટે મૃત્યુનો ભય જેને નજીકથી જોયો નથી ને એટલા માટે આપણા શાસ્ત્ર એમ કહે છે મહારાજે વચનામૃતમાં કહ્યું પાંચ વાત નિરંતર યાદ રાખવી એમાં પહેલી વાત આ ઘડીએ આ ક્ષણે મૃત્યુ સામે ઉભું છે આમ માનવું આપણે નથી માનતા કોની પાસે સ્યોરિટી છે ગેરંટી છે ખાતરી છે પણ આપણે ભૂલી ગયા છીએ એક દિવસ મરવાનું છે એ જાઉં છે રે જાઉં છે રે છે નિદાન ભજ ભગવાન રે જીવ છે આપણે ભૂલી ગયા છીએ એટલે આ બધું થઈ રહ્યું છે મૃત્યુનું અખંડ સ્મરણ અતિ જરૂરી છે કહેવાય છે ને હવે વાત છોડી દઈએ આપણે અત્યારે મહારાજની આ વાત ચાલી રહી છે બહુ જ જરૂરી છે આ વસ્તુ સમજવા જેવી છે જીવનમાં જો આ પકડાઈ જાય ને વસ્તુ આપણને આ કડી છે હાથમાં આવી જાય ને તો ઘણું કામ થઈ જાય છત્રાસના દરબાર યમના દૂતોને સ્વપ્નમાં જોવે છે ભાગે છે ભાગતા ભાગતા ક્યાં જાઓ વિચાર આવતો નથી એમાં એક મોટી ડેલી એક મોટું મંદિર સ્વપ્નમાં જોયું મંદિર જોઈને મંદિરની અંદર ઘરી ગયા હાફતા હાફતા એને એક સંતને જોયા સાધુને જોઈને હૃદયમાં શાંતિ થઈ આવા ભયના સમયમાં આપણે એને શાંતિ વળી એટલે નીચે પડી ગયા પડી ગયા અને ઊભા થઈને જોયું ત્યાં પાછળ એમના દૂતો દેખાતા બંધ થઈ ગયા પણ આવી ઘટના ઘટી પડીને ઊભા થયા ઝપકેને જાગી ગયા એટલે પથારીમાં બેઠા થઈ ગયા સ્વપ્ન પૂરું થઈ ગયું આંખ ખુલી ગઈ પણ આખું શરીર પરસેવે રેપ જેપ એવો ભય લાગેલો સ્વપ્નમાં આખું શરીર પરસેવે જેબ હાફતા હતા સાચું શું ખબર પડી ગઈ મારા કુકર્મનો બદલો આવી રીતે મને મળશે એક દિવસ મારે આ ભોગવવું પડશે આ જમદું તો આવીને મને મારી મારીને તોડી નાખવાના છે એવો ડર લાગી ગયો જાગી ગયા ઊંઘ આવી નહીં તપાસ કરું એ મંદિર કહ્યું હતું કયા એ સંત હતા એને મળવું છે બસ અને આ જીવનને સાર્થક કરવું છે હું એ કહેવા માંગુ છત્રાના દરબાર પાપી હતા પણ ગયા જન્મનું કંઈક સારું પુણ્ય જેના પ્રતાપે એને સ્વપ્નમાં પણ સાધુનો યોગ થયો તો જમના દૂતોથી બચી ગયા બસ તમને અને મને યમના દૂતથી બચાવશે એ તને સંતો સમજાવે છે સાનમા તારે રહેવું ભાડાના મકાન માં જીવસાને ફરે છે તારે રહેવું મકાન માં સાચું નાણું એ જ છે રે શ્યામ તમે સાચું નાણું અંત સમયે કામ લાગે એવું નાણું એક મહારાજનું નામ છે કે મહારાજને મળેલા મહારાજના વાલા મહારાજના હૃદયમાં વસનારા સંતોને ભક્તો છે કરોડપતિ બુદ્ધિશાળી મોટા શેઠિયા કહેવાતા હોય તેઓ પણ શ્રીહરિને દુઃખ ટાળે એવા સત્પુરુષ જાણીને તેમના ચરણમાં પડ્યા છે અત્યારે તમે બધા પણ સંતોને ચાહો છો સંતોને સાંભળો છો સંતોની નાની મોટી વાતને માનો છો સંતોની સેવા કરો છો કેમ ફરી વાર સાંભળજો લીંબડી ગામના દરબાર વાત જે કરોડપતિને બુદ્ધિશાળી મોટા શેઠિયાઓ કહેવાય છે કહેવાતા હતા પણ શ્રી હરિને ટાળે એવા સત્પુરુષ જાણીને તેમના ચરણમાં પડ્યા તે વખતે ઠાકોર સાહેબે શ્રીહરિને હાથ જોડ્યા અને બોલ્યા મેં એવું કોઈ પુણ્ય કર્યું નથી હું કરોડો જન્મ સુધી તપ કરું તો પણ આપના ચરણ અહીં મારે ઘેર ક્યારે હોય આપ મને મળ્યા પ્રભુ આ તો આપની કૃપા છે એવા મોટા છો મહારાજ તે તો મળ્યા છો મું ને આજ જેવન જાણું છું મળવું તમારું છે મોંઘું જેવન જાણું છો તે તો સહુને થયો છે સોંઘુ જીવન જાણું છો ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છો કેડી કુંજરનો મેળા આપ જીવન જાણું છો કરોડ જન્મના તપથી આ મહારાજ મળેવા નથી આ સત્સંગ મળેવો નથી તપરે તે રથમાં હું ਕਾਇਨਾਵ ਜਾਣੂ ਸਹਜੇ ਸਹਜੇ ਰਹੂ ਤੋ ਸੁਖੜਾਰੇ ਮਾਣੂ ਸਹਜੇ ਸਹਜੇ ਰਹੂ ਤੋ ਸੁਖੜਾਰੇ ਮਾਣੂ ਆਪਣਾ ਤਪ ਨੇ ਲਿਧੇ ਨਹੀਂ ਆਪਣੀ ਸਾਧਨਾ ਨੇ ਲਿਧੇ ਨਹੀਂ આપણા સાધનોને લીધે નહીં કેવળ ને કેવળ મહારાજની કૃપાથી તુમ સમાન નહી કૃપાલ કે ઉદ્ધાર કીએ મમ સોય તમારા જેવો કોઈ કૃપાળું નથી અમારા સમાન કોઈ અધમ નથી પોતાનું બિરુદ બિચારીને તમે મારો ઉદ્ધાર કર્યો છે શિવરામ ભટ્ટ મહાપવિત્ર વિદ્વાન છે એવો બીજો કોઈ વિપ્રમ મળી ન શકે તેઓ શ્રીકૃષ્ણ જન્મખંડ અને ભાગવત પુરાણને વાંચે છે તેમના પુણ્યથી મને આપનો યોગ થયો છે લીંબડીના દરબાર ઠાકોર સાહેબ શિવરામ વિપ્રને પોતાના દરબારમાં રાખી એમની કથા સાંભળતા શિયાળીના શિવરામ વિપ્ર અતિ પવિત્ર હતા જે પાછળથી સંત બનેલા બ્રહ્મચારીની દીક્ષા લીધી હતી અચિંત્યાનંદ એવું નામ હતું હરિલીલા કલ્પતરુ નામનો સંસ્કૃતનો મહાન ગ્રંથ એમણે લખ્યો છે આ શિવરામ વિપ્ર એ કથા કરતા એમની કથા સાંભળતા એક દિવસ ઠાકોર સાહેબના રાણીબા એમણે વિનંતી કરી મારે આજે વ્યાસ પૂજા વક્તા વક્તાશ્રીની પૂજા કરવી છે રાણી આત્મા બાંકાવટી છે પૂજન કરવા જાય શિવરામ વિપ્રે હાથ જોડ્યા બા અમારા ભગવાનની આજ્ઞા છે અમે અમારી મહારાજની આજ્ઞા પ્રમાણે કથા કરીએ છીએ અમે કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ નથી કરતા રાણીને દુઃખ લાગ્યું શિવરામ વિપ્ર આટલા મોટા દરબારને ત્યાં કથા કરે છે દરબાર રજવાડું એની દક્ષિણા એના પદાર્થ ઠોકર મારીને કથા છોડીને જતા રહ્યા રાણીને દુઃખ લાગ્યું ઠાકોર સાહેબ સમજુ હતા શાણા હતા એને થયું આવા વક્તા હોયને એ જ આપણું કલ્યાણ કરે આપણી હામાં હા કરે એવા કલ્યાણ ન કરે પાછા બોલાવ્યા માફી માગી સત્સંગ શું છે ભગવાન શ્રીના ધર્મ નિયમ શું છે એ બધું જાણ્યું સાંભળ્યું દરબારને ખૂબ ભાવ હતો

ઠાકોર સાહેબે બધો પૂજાનો સામાન સત્વરે મંગાવી લીધો તેમણે ભારે લઈને શ્રીહરિને મસ્તકે બાંધ્યું એક મોતીની માળા શ્રીહરિને કંઠમાં પહેરાવી એક જરિયાની સાલ ઓઢાડી કપાળ ઉપર કેસર મિશ્રિત ચંદન ચર્ચ્યું ધૂપ અને દીવો કરીને આરતી કરી શ્રીહરિના ચરણોમાં માથું ઝુકાવીને તેને શિર પર લીધા ચરણોને જેટલા મોટેરા સંતો હતા તે બધાને એક એક ચાદર ઓઢાડી ચંદન ચર્ચ્યું અને દરેક સંતને એક એક પુષ્પહાર પ્રેમથી પહેરાવ્યો જેટલા મોટેરા દરબારો કહેવાતા હતા સહુને મસ્તકે એક એક બંધાવી દરબાર દાદા ખાચરને જીવા ખાચરના ઉપર મનમાં વધારે ભાવ રાખીને તેમને એક એક દુસાલો વધારે ઓઢાડ્યો કારણ કે ઠાકોર સાહેબ અલૌકિક રીત જાણતા હતા પોતે દરબાર હતા વિવેકી હતા ભગવાનનું ભગવાનની સાથેના વ્યક્તિનું કેવું કેવું કેવી રીતે સન્માન કરવું આ બધી રીતના બહુ જાણકાર હતા દાદા ખાચર અને જીવા ખાચરનું વિશિષ્ટ સન્માન કર્યું હવે પ્રાર્થના કરે છે સાંભળજો બધા તેવું થોડું હસતા હસતા એમ બોલ્યા કે આપ કાઠી દરબારો અત્યારે અમારે માટે પૂજ્ય થયા છો દરબાર કે છે હવે હસતા હસતા બોલે છે રમૂજમાં બોલે છે મહારાજ ને સંતો બધા રમૂજ કરે છે અરે દરબારો તમે અમારા માટે પૂજ્ય બન્યા જાતિના હનુમાન ક્યાં એની પૂજા કોણ કરે છતાં તેમણે ભગવાનની સેવા કરી તો આખા જગતમાં પ્રસિદ્ધ થયા આખું જગત એની પૂજા કરે છે કોની વાનરની કયા વાનર હનુમાનજીની એમ દરબારો તમે દરબારોની કોઈ પૂજા કરે આજે પૂજ્ય બન્યા અમારા જેવા રાજા મહારાજા માટે પણ કારણ તમે આ મહારાજની સેવા કરો છો હનુમાનજી કરતા પણ આ દરબારોને વિશેષ સમજીને સાચા ભક્ત માનીને હું પૂજા કરું છું દરબાર જીવા ખાચરના કરતા દાદા ખાચરને હું સર્વોત્તમ ભક્ત જાણું છું બધાની હાજરીમાં કહે છે કારણ કે દાદા ખાચરે જન્મથી આરંભીને ક્યારેય કોઈ ફેલફતુર કર્યા નથી માંસાહાર અને દારૂપાન જેવા બ્રાહ્મણ કરતા પણ ધર્મવાળા અને સદાચારી છે તેમના હૃદયમાં આપ પ્રગટ ભગવાન તેમના જન્મથી જ વસ્યા છો ભક્તનો કેટલો મોટો મહિમા છે કેટલો મોટો અને દરબાર જીવા ખાચર પણ આપના પ્રતાપથી આટલા મોટા થયા છે તેમણે બધા વટાળનો ત્યાગ કર્યો છે પાપ માત્ર છોડી દીધા છે ઠાકોર સાહેબે આવી રીતની વાત રમૂજમાં કરીને શ્રીહરિને રાજી કર્યા શ્રીહરિ રાજી થયા એટલે મહારાજ હવે પછી ફરીને મને સત્સંગમાં જન્મ મળે એવી મોજ માગીએ મળે દરબારે મહારાજ એવી દયા કરજો અમને પણ સત્સંગમાં દેહ મળે આ દરબારો તમારી જેમ સેવા કરે છે અમે પણ તમારી સાથે રહી અને તમારી સેવા કરીએ દરબાર હઠીસિંહજીએ દાદા ખાચર વગેરે ભક્તોનો કેવો અપાર મહિમા કહ્યો મહારાજ હનુમાનજીની વળી પૂજા થાય વાનર ની વળી પૂજા થાય વાંદરને લોકો આદર આપે વાદર વાંદરને લોકો ચાહે અશક્ય છે પણ હનુમંત એવું તત્વ છે રામને સેવા રામમય બની ગયા તો જે રામ કરતા પણ વિશેષ હનુમાન પૂજ્ય માન્ય અને સેવ્ય બન્યા મહારાજ આ ભક્તોનો મહિમા તો હનુમાનજી કરતા પણ અધિક છે કારણ કે એમને સર્વોપરી ભગવાન શ્રીહરી મળ્યા અનંત અવતારના અવતારી એવા તમે મળ્યા અને તમારી આવી રીતે અનન્ય ભાવે સેવા કરે છે ભગવાનના ભક્તોનો કેટલો મોટો મહિમા છે વચનામૃતના થોડા શબ્દો વાંચીએ ઘણી વાર આપણે સત્સંગમાં ભૂલ કરીએ છીએ ભગવાનના મહિમાની વાત આવે આપણે હા પાડીએ સાધુના મહિમાની વાત આવે આપણને હા પડી જાય પણ હરિભક્તોના મહિમાની વાત આવે એમાં ઘણી વાર હરિભક્તો પાછા પડે છે આજે પણ આપણે જોઈએ છીએ લોયાધામમાં પણ ઘણી વાર એવું દેખાય આવે આપણી મોટામાં મોટી ભૂલ છે ગુરુજીની વાત યાદ કરો લંડનમાં ગુરુજીએ કથામાં મધ્ય પ્રકરણનું અઠ્યાવીસમું જીવન દોરીનું વચનામૃત એની સભામાં કેટલી સરસ વાત કરી મહિમા ઉપરથી નહીં મહિમા નીચેથી શરૂ થાય છે પાણી ગમે ત્યાં નાખો ઉપરથી નીચે જ આવે પાણીની ગતિ છે પાણીનો પ્રવાહ છે અગ્નિ ગમે ત્યાં પ્રગટાવો નીચેથી ઉપર જશે એમ મહિમાનો પ્રવાહ મહિમાની ગતિ દેખાડો હોય છે વાસ્તવિકતા નથી હોતી ભગવાનનો મહિમા સાચો ક્યારે સંતોનો મહિમા સાચો ક્યારે નાનામાં નાના ભક્તોનો મહિમા કેવો છે તપાસવું નાના ભક્તોનો મહિમા સાચો દેખાય તો સમજવું એને સંતોનો મહારાજનો પણ મહિમા સાચો છે ભગવાનનો મહિમા સમજનારા ઘણા બધા એવા પણ છે સાધુનો મહિમા સમજતા જ નથી અમારે સંતોની જરૂર જ નહીં અમે તો ડાયરેક્ટ કનેક્શન વાળા અમારે મીડિયેટરની જરૂર નથી આવું કહીને એક બહુ મોટો સમાજ ચાલી રહ્યો છે અત્યારે આ નગુરા માણસો આધ્યાત્મિક માર્ગમાં કેટલી મોટી ખાઈ ખોદી રહ્યા છે એવો જ એક બીજો સમાજ છે જે ભગવાનને સંતોનો મહિમા છે પણ ભક્તોનો મહિમા જરાય નથી વચનામૃતમાં મહારાજ એમ કહે પ્રથમનું પંચોતેરમું જેના કુળમાં ભગવાનનો ભક્ત થયો હોય આપણું મોટું ભાગ્ય છે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે એવી રીતે ભક્તનું મહાત્મ્ય સમજીને હેત રાખે તો તે સર્વે કુટુંબીનું કલ્યાણ થાય બોલો અને મરીને જે પિતૃ સ્વર્ગમાં ગયા છે તે પણ જો એમ જાણે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે આપણું મોટું ભાગ્ય છે એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિતૃનું પણ કલ્યાણ થાય બોલો કહેવાય છે ને જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય ને એની એકોતેર પેઢીનું કલ્યાણ થાય એ આ વચનામૃતમાં તો મહારાજે કેટલી મોટી વાતો કરી સત્તા રૂપે રહેવું તેથી પણ ભગવાન અને ભગવાનના ભક્ત ભેળે રહેવું દેહ ધરને રહેવું એ શ્રેષ્ઠ છે આત્મ સત્તા રૂપે રહેવું એના કરતાં પણ શ્રેષ્ઠ મધ્યનું વચન ત્રેસઠમું માટે અમને બીક લાગે છે રખે સત્તા રૂપે રહીએ જ અને પાછો દેહ ન ધરાય માટે દેહ ધરીને ભગવાન અને ભગવાનના ભક્તની ભેળે રહીએ તેને અર્થે સેવા બની આવે એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે વચનામૃતમાં મહારાજે બે પાત્રોને યાદ કર્યા તુલસીદાસજી મહારાજ મહિમા કેવો હોય તુલસી ભૂલે રામ તાકે પગકી પહેન્યા મેરે તનકી ચામ તુલસીદાસજી મહારાજને કેવો મહિમા ભગવાનનો હતો મારા રામ તો મહાન છે રામના ભક્તો તો મહાન છે પણ કોઈ ભૂલથી પણ મારા રામનું નામ લે એના માટે મારા શરીરનું ચામડું ઉતારી એના જોડા એને પહેરાવું ભગવાનના ભક્તનો હોવો જોઈએ બીજા યાદ કર્યા ઉદ્ધવજી ભગવાનના સખા હતા ભગવાનના સલાહકાર હતા મહાન જ્ઞાની હતા રાજપુરુષ હતા અભિમાની હતા છતાં એને જાણે વ્રજાંગનાઓનો ગોપિકાઓનો ભરવાડની સ્ત્રીઓનો મહિમા સમજાણો ને કે અરે કૃષ્ણ શું છે એ તો આ ગોપિકાઓ ઓળખી ગઈ છે અને ત્યારે ઉદ્ધવજી રડતા રડતા પ્રાર્થના કરે છે પ્રભુ આ ચરણ રેણુ જુસામ હં શ્યામ ગુલ મલતો સધેનામ અઘરું સગા સંબંધીનું બંધન અને મમત્વનું બંધન આ બધું છોડી આ ભરવાડની સ્ત્રીઓ અહમ અને મમત્વથી પર થઈ અને ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરે છે આવું હેત ભગવાનમાં પતિ કરતા પુત્ર કરતા સગા કરતા સંબંધી કરતા દેહ કરતા આત્મા કરતા આવું બસ ઉદ્ધવજી બોલે છે હે પ્રભુ હો મુસ્લિમ સંત રસખાને પણ આજ પ્રાર્થના કરી પ્રભુ મારે વૈકુંઠ જરૂર નથી મારે તારા ધામની જરૂર નથી મારા ઉપર તારી દયા હોય કૃપા હોય તો એટલું કરજે આ વ્રજમાં ઉદ્ધવજી માગે છે મને લતાનો તૃણનો જન્મ આપજો ઘાસ બનાવજો વ્રજમાં શા માટે હું ઘાસ બનું આ વ્રજાંગનાઓ મારા ઉપર ચાલે એના ચરણની ધૂળ મારા મસ્તક ઉપર પડશે ત્યારે મને એમ લાગે છે મારા પાપ માત્ર ધોવાશે વિચારો કેટલો મહિમા સાંભળો છે આવો મહિમા સાંભળો છે આપણા સત્સંગની વાત કાયાભાઈ ગઢપુર દર્શન કરવા આવે ઉતાવળા છે દર્શનની તાલાવેલી છે જેમ જેમ ગઢપુર નજીક આવે ઉતાવળ વધતી જાય દર્શન થશે મહારાજ દોડ્યા રસ્તામાં એક કૂતરું બેઠું છે પૂછડી પર પગ પડી જાય દંડવત કરવા લાગે કેમ જેને મહારાજના દર્શન છે મહારાજની વાણી જે કૂતરાના કાને પડે છે એ પશુ નહીં એ તો મુક્ત છે એની પૂંછડી ઉપર મારો પગ પડ્યો તો અપરાધ એક મુક્તનો થયો દંડવત કર્યા કૂતરાને બોલો હરિભક્તો હરિભક્તોનો મહિમા સમજે હરિભક્તો એટલે કોણ તમારા પરિવારમાં છે એને પણ ભક્ત તરીકે નિહાળો એનો મહિમા સમજો મહિમા હોય ને ત્યારે ચાર વસ્તુ થાય યાદ રાખજો કેટલી વસ્તુ થાય આ ચાર વસ્તુ તમને જ્યાં જ્યાં થાય ત્યાં મહિમા છે બાકી ખાલી વાતો છે આ બધી વાતો લઈને આવો છો પણ આપણી પાસે સમય બહુ ટૂંકો છે એટલે ટૂંકમાં લઈએ છીએ એક મહિમા હોય ને ત્યારે સહન થાય મહિમા હોય ને એની આગળ દાસ પણ ઓટોમેટિક આવી જાય એની આગળ આપણો અહમ ન રહે સાંભળજો મહિમા હોય ત્યાં સહન થાય મહિમા હોય ત્યાં દાસ પણ રહે મહિમા હોય સાંભળજો જેનો મહિમા હોય મહારાજનો સંતોનો ભક્તોનો એને અર્થે ગમે એટલું ઘસાવવું પડે છતાં એને આનંદ થાય છોડવું પડે છતાં રાજી થાય ઘસાવવું પડે છતાં રાજી થાય આ રાજી થાય શબ્દ સમજો પુરુષ ગમે ને ઘર પરિવાર માટે કરે છે એને થાક ન લાગે કેમ એને એમ છે હું આટલું બધું કરું છું ત્યારે બધા સુખેથી રહી છે ને એક સંસારનું ચક્ર ચાલે છે એની પાછળ સ્વાર્થ છે એની પાછળ છૂપો મહિમા છે પણ એ મહિમા જ્યારે આધ્યાત્મિક દિશામાં આગળ વધે ને તેનું ચિત્ર પણ એવું થાય પછી ગમે એટલું કરવાનું થાય રાત દિવસ ગમે એટલી સેવા તંતોડ સેવા આપણા સંતો જુઓ કેટલી સેવા કેટલું તપ કેટલું ભજન કારણ ગુરુજીનો મહિમા છે મહારાજનો મહિમા છે હરિભક્તોનો મહિમા છે આપણા નિષ્કાંશોને ગમે ત્યારે શ્યાગ કરવાનું હોય અરે ગમે ત્યારે હરિભક્તો આવીને બેઠા હોય ક્યારેક તો નિષ્કામ એને પાણી પીવાનો ટાઈમ ન મળે તમે જુઓ છો કેટલો મહિમા છે ત્યારે થાય ને બધું નિષ્કામ સ્વામીના હૃદયમાં ભક્તો પ્રત્યે કેટલો મહિમા છે એ તો હું સાથે રહું છું મને દેખાય આવે અનુભવમાં વાત છે મહિમા હોય ત્યાં સહન થાય મહિમા હોય ત્યાં દાસપણું ઓટોમેટિક આવે દાસપણાની વાત આપણે કરીએ છીએ આ મહિમા વિના શક્ય નથી મહિમા હોય ત્યાં ઘસાવામાં પણ આનંદ થાય અને ચોથી વાત મહિમા હોય ને ત્યાં હું પણ એટલે અહંકાર સદંતર ઓગળી જ જાય એટલા માટે વચનામૃતમાં મહારાજ બોલ્યા મહિમા છે એ આ સત્સંગનો પાયો છે એટલા માટે આપણે કથામાં ઘણીવાર કહીએ છીએ બધા સાધન સાચા માળા કરવી જોઈએ ધ્યાન કરવું જોઈએ તપ કરવું જોઈએ વ્રત કરવા જોઈએ યજ્ઞ કરવા જોઈએ દાન કરવા જોઈએ આ બધા સાધન છે પણ ગુણાત્યાનંદ સ્વામી એમ કહે મહિમા સમજવા જેવું મોટું બીજું કોઈ સાધન નથી આ બધા સાધન તોપ વ્રત દાન યજ્ઞ હોય પણ મહિમા નથી તો બધા સાધન મીંડું છે અને મહિમા છે સંતો ભક્તો પ્રત્યે દિવ્ય ભાવ છે હૃદયનું કોમળ છે અહો અહો પણ થાય આવા સંતો આ કળિયુગમાં આવા હરિભક્તો જેમ દરબારને થયું ને પ્રભુ આ ભક્તોના મોટા ભાગ્ય તમારી સાથે રહે છે દાદા ખાચર તો કેટલા ભાગ્યશાળી જન્મ તેણે ક્યારેય કુકર્મ કર્યા નથી તમારી સેવા કરી છે પ્રભુ દાદા ખાચર પ્રત્યે કેવો અહોભાવ જોયું તમે આ મહિમા છે અંતરથી જ્યારે આપણને આવો મહિમા જાગશે ને ત્યારે આ બધા સદગુણો નહીં હોય ને તો ઓટોમેટિક આવશે અને મહિમા નથી તો આ બધા સદગુણ હશે દાન આપણે ખૂબ કરતા હશું પૂજા સારી કરતા હશું કથા સારી સાંભળતા હશુ તપ પણ કરતા હશુ ધ્યાન પણ કરતા હશુ આ બધું હશે મહિમા નથી સમજો આખું શરીર છે આંખ છે હાથ છે નાક છે કાન છે બધું છે આત્મા નથી શું કહેવાય એને એને મળદું કહેવાય આધ્યાત્મિક જગત જે આપણે આગળ ભાવની વાત સાંભળી ભાવ એનું જ નામ અમૃત છે ભાવ એનું જ નામ ઝેર છે એ ભાવનું જ નામ છે મહિમા એટલા માટે ભક્તો ખૂબ વાત છે કેટલી વાતો તમને કરું શ્રીજી મહારાજે મહિમા વિશે વચનામૃતમાં અદ્ભુત વાતો કરી છે બસ દરબારે માગ્યું મહારાજ તમારા સત્સંગમાં જન્મ આપજો તમારા ચરણોમાં લેજો બીજું તો શું કરીએ પ્રભુ અમે તો તમારા માટે શું કરી શકીએ મહારાજ પણ ખૂબ રાજી થયા બ્રહ્માનંદ સ્વામી પાસે રેણુકી છંદ ગૌરાવ્યો સ્વામી ખૂબ આનંદથી એ છંદ ગાયો ઠાકોર સાહેબે હાથ જોડીને બોલ્યા હે હરે જ્યાં આપ છો ત્યાં શું હોય અમે તો અત્યાર સુધી પાપ કર્યા છે કશું સૂજતું નથી અમારા જેવો અધમા જગતમાં કોઈ નથી મહિમા જોયું આવ્યું કે નહીં બાકી દરબાર આવું બોલી શકે મહિમા આવે એટલે દાસપણું આવે મહિમા એટલે સહન કરવાની તૈયારી થાય મહિમા આવે એટલે ઘસાય એ પણ આનંદથી

ઉઠત ભયે તત્કાલ હિ નકિબ કરત પુકારી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં લીંબડી નરેશે શ્રીહરિની પધરામણી કરીને પૂજા કરી એ નામે બ્યાસીમોત્તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેર ભક્તિધરમાત્મજ વાસુદેવમ હરે माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे